નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામમાં બીડફળિયામાં રહેતા ખેડૂત ચેતન પટેલ દ્વારા જૂનવાણી પદ્ધતિ અને રાસાયણિક ખાતરને તીર્થાંજલિ આપીને આધુનિક પદ્ધતિ દ્વારા સુરણની ખેતી કરીને મબલખ પાક ઉતારવાની તૈયારી કરી છે. જોજોતામાં સુરણની સાઇઝ 6 ફૂટની ઊંચાઈ થતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણા ઊભી થઈ છે. આધુનિક ખેતી ઘેજ બીડના ખેડૂતે સુરણની ખેતીમાં આધુનિક પદ્ધતિનો અમલ કરતા મબલખ ઉત્પાદનની આશા સેવાઈ રહી છે. ચીખલી તાલુકાના ઘેજ બીડ ગામના ખેડૂત દ્વારા સુરણની ખેતી આધુનિક પદ્ધતિ અમલ કરતા મબલખ ઉત્પાદનની આશા સેવાય છે. 4 માસના સમયગાળામાં જ છોડની ઊંચાઈ 6 ફૂટથી વધારે થવા સાથે ગાંઠ 4.5 કિલોગ્રામની નીકળવા પામી છે. ચીખલી તાલુકાના ઘેજ બીડ ફળિયા વિસ્તારમાં રહેતા ખેડૂત અગ્રણી અને ગણદેવી સુગરના પૂર્વ ડિરેક્ટર ચેતનભાઈ પટેલ દ્વારા તેમના પિતા ગોવિંદભાઈ ખુશાલભાઈ અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ 7 વીઘા જમીનમાં ટપક પદ્ધતિથી સુરણની ગાંઠ રોપી હતી. ખેતરમાં શેડી કપાઈ ગયા બાદ સરનો લીલો પડવાશ ઓર્ગેનિક ખાતર તરીકે કામ કરતો હશે. શણનો પડવાશ કર્યા બાદ તેને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સુરણની ગાંઠ 2 ફૂટની અંતરે રોપી હતી. ચાસ પણ 4.25 ફૂટની મોટા કરવામાં આવ્યા હતા. બીજી તરફ સિંચાઈમાં તે ટપક પદ્ધતિનો અમલ કરાતા નિંદામણ પણ નહીવત થતું હોય છે. બીજી તરફ વીજળી અને પાણીનો બચાવ થાય છે, જેને લઈને ખર્ચમાં પણ મોટી રાહત થતી હોય છે. આ સાથે જરૂરિયાત મુજબનું પાણી ઉત્પાદન પણ સારું મળતું હોય છે. સુરતનો સારો પાક આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સાથે પોક્ષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. ખેડૂતો પાસે વેપારીઓ સુરણ 10 રૂપિયાથી 12 રૂપિયા ખરીદે છે અને બજારમાં 30 રૂપિયાથી 40 રૂપિયા છૂટક વેચાય છે, ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે એ માટે સરકાર સમક્ષ ખેડૂતો ભાવ અંગે કોઈ નિર્ણય કરે તેવી આશા સેવી રહ્યા છે. સુરણનો સારો પાક આવતા જ અન્ય ખેડૂતો પણ સુરણની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. આ વખતની જો વાત કરવામાં આવે તો ચેતનભાઈએ ટપક પદ્ધતિ દ્વારા સુરણની ખેતી કરી છે અને હાલની સ્થિતિ જોતા 1 વીઘા દીઠ 30-35 ખાડી જેટલું સુરણનું ઉત્પાદન થશે. શું નામ તમારું? મારું નામ ભૂપતકુમાર અમુભાઈ પટેલ, ચીખલી તાલુકા, ગેજબીર ગામ, નવસારી જિલ્લાનો છું રહેવાસી. મેં સુરતભાઈ, અમે શેરડીને સુરણના આંતરપાક તરીકે લઈએ છીએ. સુરણમાં બી વર્ષોને વર્ષો અમને ભાવ ઘટતા ચાલ્યા છે ભાઈ સાહેબ. હવે અમારા જે મજૂરી બી બહુ વધારે છે ને રૂપાણી સાહેબ, જો આ અમારે વિનંતી સ્વીકારના ભાવનું કંઈ સબસિડી આપે મૂકે તો ખેડૂતોને બહુ ફાયદા થાય એવું છે. કેવી રીતે એનું ઉત્પાદન કરવામાં આવે છે, કઈ પદ્ધતિથી? અમારે છે ને ટપક બી ચાલતી છે અને ફ્લડ બી પાણીમાં મૂકતા છે. ભાવોની વાત કરવામાં આવે તો શું પરિસ્થિતિ? ભાવોની વાત કરીએ તો હમણાં અમારા માટે બહુ લોસ છે. ઓકે.